नमस्कार मित्रों, लघु सिद्धांत कौमुदीना वर्गमां आप सौनु फरी एक बार हार्दिक स्वागत छे। लघु सिद्धांत कौमुदीना अंतिम वर्ग में आपणे तुल्यस्य प्रयत्नम सवर्णम आ सूत्र विषे बात करी हती, जेमां आपणे जोयुं हतुं के कोने सवर्ण कहेवाय अने कोण कोण एटले के क्या क्या वर्णों एकबीजाना सवर्णीय छे। तो तुल्यस्य प्रयत्नम सवर्णम ए सूत्र माटेनुं एक आखुं मैं कोष्टक तैयार कर्युं हतुं जे आ हतुं। तो आना उपरथी आपणने ख्याल आवी जाय के एकबीजाना सवर्णीय कोने कोने कहेवाय। तो व्याख्यामां आपणे जोयुं हतुं के स्थान अने आभ्यंतर प्रयत्न आ बंने जेना सरखा होय तेने ज एकबीजाना क्लासमेट एटले के सवर्णीय। आपणे क्लासमेटनुं उदाहरण लीधुं हतुं, ए मगजमां राखशो तो पण तमने सरळ पड़शे। तो सवर्णीय कहेवामां आवे छे, तो जेवी रीतना क ख ग घ अने ङ। तो क छे एनुं स्थान शुं छे? कंठ। अने एनु प्रयत्न आ जो ऊपर लखेलू छे स्पृष्ट, तो एनु कंठ अने स्पृष्ट स्थान अने प्रयत्न कोनी कोनी साथे मळतुं आवे छे? तो के ख ग घ अने ङ आ चार अक्षरो, एटले आ पांचे पांच अक्षरो छे टोटल, क ख ग घ ङ। एनु स्थान पण सरखुं छे अने एनो जे आभ्यंतर प्रयत्न छे ए पण सरखो छे, एटला माटे ए एकबीजाना सवर्णीयो कहेवाय छे। तो आपणे एक आ वर्गीकरण करी लीधुं के कोण कोण एकबीजाना सवर्णीयो कहेवाय। तो अ छे, धारो के अ, ए अना केटला प्रकारना भेद आपणे जोया? 18। तो ई 18 छे ए एकबीजाना सवर्णीयो कहेवाय, एटले के अ आ आ एवी रीतना ई। तो आवी रीतना आपणे सवर्ण कोने कहेवाय अने कोण कोण एकबीजाना सवर्ण छे ए आपणे तुल्यस्य प्रयत्नम सवर्णम ए सूत्रना आधारे जोयुं हतुं। हवे एक उदाहरण हुं तमने आपुं छुं के आ बंने वर्णों सवर्ण छे के नहीं ए आपणे जोवानुं छे। पहला तो रु, ऋषिनो, अने लृ। तो सवर्ण होवा माटे बे वस्तु जरूरी छे, आपणे वात करी स्थान अने प्रयत्न। तो जोवो तो रु नुं स्थान शुं छे? मूर्धा छे, अने लृ नुं स्थान दंत छे। तो बंनेना स्थान केवा थई गया? अलग अलग थई गया। प्रयत्न भले बंनेनुं सरखुं छे, शुं छे? विवृता, जो ऊपर एना प्रयत्न सरखा छे पण स्थान अलग अलग छे। तो स्थान अलग अलग होवाना कारणे एकबीजाने सवर्णीय कहेवाशे नहीं कहेवाय। परंतु आपणे एवी आवश्यकता छे, ए शुं आवश्यकता छे ए आगळ आपणे दीर्घ संधि भणशुं त्यारे આવશે, કે જેના કારણે આપણે આ બેને એકબીજાના સવર્ણી કહેવાના છે। મીન્સ એકબીજાના ક્લાસમેટ એને આપણે બનાવવાના છે ફરજિયાત। તો એના માટે શું કરવું પડશે? તો એના માટે એક અલગથી બ્રેકેટમાં વસ્તુ આપી દીધી, જે કાત્યાયને આપેલું છે એ આ છે। આપણે સ્કીપ કર્યું હતું તમને યાદ હોય તો, તુલ્યસ્ય પ્રયત્નમ સવર્ણમ સૂત્ર ભણતા હતા ત્યારે જે આ વાર્તિક સૂત્ર છે કે જે કાત્યાયન દ્વારા બનાવવામાં આવ્યું છે, રુલ રુ વર્ણયોર મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, એટલે ઋકાર અને લૃકાર આ બંનેની પણ પરસ્પર સવર્ણ સંજ્ઞા થાય છે। જ્યારે વાસ્તવમાં જે પાણિનીય સૂત્ર બનાવ્યું એ પ્રમાણે નથી થતું, પણ આ બંનેને સવર્ણ કહેવા જરૂરી છે એટલા માટે અલગથી કહી દીધું કે ભલેના સ્થાન અને પ્રયત્ન સરખા ન હોય, જેમ કે આ બંનેના સ્થાન કેવા છે? અલગ અલગ છે, છતાં પણ એ એકબીજાના કેવા કહેવાશે? સવર્ણીઓ કહેવાશે। તો રુ અને લૃ એકબીજાના સવર્ણીઓ છે, આ એનો અપવાદ છે। તો બાકી બધા વર્ણો જે છે એ ત્યારે જ સવર્ણી કહેવાશે એકબીજાના, કે જ્યારે એના સ્થાન અને આભ્યંતર પ્રયત્ન સરખા હોય। પરંતુ રુ અને લૃ એ બંને વર્ણો એકબીજાના સવર્ણીઓ કહેવામાં આવશે, ભલે એનું સ્થાન કે પ્રયત્ન સરખા ન હોય તો પણ। તો આ એક અપવાદ છે કે જે વાર્તિક સૂત્રમાં કાત્યાયન દ્વારા આપવામાં આવેલું છે। આજનું જે આપણું સૂત્ર છે એ છે અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય। તો આ સૂત્રમાં અને જે આગળનું સૂત્ર જોયું એમાં તફાવત શું છે એ આપણે પહેલાં જોઈ લઈએ। તો હું તમને એક ઉદાહરણ આપું છું કે એક તો પહેલાં નક્કી કરવામાં આવે કે એક જે ફેમિલી હોય, એક ઘર હોય, એમાં કેટલા જણા રહેતા હોય છે, એટલે કે પિતા, માતા, પુત્ર, પુત્રી, પછી દાદા, દાદી। તો આની આપણે તમને ખ્યાલ છે કે જ્યારે વસ્તી ગણતરી થાય 10 વર્ષે ત્યારે એ વસ્તી ગણતરી કરવામાં આવે, એટલે કોણ કોણ એકબીજાના ફેમિલીમાં છે તો આખો પરિવાર એ ગણવામાં આવે। તો એ આપણે આ સૂત્રમાં જોયું કે જેમ કે ક ખ ગ ઘ ંગ, તો આ એક ક્લાસમાં આવ્યા। પછી અ, પછી એના જે 18 પ્રકારના ભેદ છે, 18 એક ક્લાસમાં આવ્યા। તો આવી રીતના પહેલાં આપણે ગ્રુપ પાડી દીધા, બરાબર? પણ પછી આ સૂત્ર શું કરશે હવે, કે તમારે ક્યારે કોને એનો બોધ કરવો, એટલે કે જે વસ્તી ગણતરી કરી લીધા પછી યોજનામાં કોને લાભ મળે। તો ઘણીવાર એવું બનતું હોય કે પિતા, માતા એકબીજાને એનો લાભ મળતો હોય, જ્યારે પરિવારમાં તો ઘણા બધા હોય છે,
પણ અમુક યોજના એવી આવે છે પાછળથી સરકારની કે જેમાં ભલે આખું ગ્રુપ હોય આખો પરિવાર હોય છતાં પણ એમાંથી એક બે જણાને જ યોજના લાગુ પડતી હોય છે। એવી જ રીતના સવર્ણીઓનો બોધ કરવાનો પણ ક્યારે કરવાનો અને કેવી રીતના કરવાનો એનું જે નિયમન છે એ આ સૂત્ર દ્વારા થાય છે। વધારે આ સૂત્ર તમે આરામથી સમજશો ત્યારે તમને સમજાશે। જેની શરૂઆત આપણે કરીએ છીએ પ્રતિયતે વિધીયતે ઇતિ પ્રત્યયઃ। પહેલાં તો પ્રત્યય કોને કહેવાય, પ્રત્યય એટલે તમને ખબર છે કે જે પાછળથી જોડવામાં આવે એને પ્રત્યય કહેવાય એક તો, અને અહીંયા જે અર્થ આપેલો છે એ લખેલો છે જેનું વિધાન કરવામાં આવે તેને પ્રત્યય કહેવામાં આવે છે। તો વિધાન કોનું કરવામાં આવે એટલે કે વિધાન કરવાનો અહીંયા જે અર્થ છે એ કયા અર્થમાં લીધું છે, તો કે જે આપણે કોઈ પ્રત્યયનો આપણે બોધ કરતા હોઈએ છીએ એની વાત કરવામાં આવી છે। એટલે કે જો આ એક ઉદાહરણ છે, ઇકારના સ્થાનમાં યકાર થાય છે, બરાબર? આ ઉદાહરણ ઉપરથી સમજવાનું છે કે પ્રત્યય કોને કહેવાય, એટલે આ સમજજો ઉદાહરણ। ઇકારના સ્થાનમાં યકાર થાય છે તો મૂળમાં કયો અક્ષર હોવો જોઈએ? ઇકાર। એના સ્થાનમાં શું થાય છે? યકાર। તો વિધાન કોનું કર્યું આપણે? યકારનું વિધાન કરવામાં આવેલું છે, કારણ કે યકાર પહેલા હતો નહીં, મૂળમાં ઇકાર હતો, તો ઇકારની જગ્યાએ આપણે કોનું વિધાન કર્યું? યકાર। તો સૂત્રમાં આવી જ રીતના હોય છે કે કોઈના સ્થાનમાં કોઈ અક્ષર થતો હોય છે તો જે અક્ષર થવાવાળો હોય એને શું કહેવાય છે? પ્રત્યય। એટલે કે એનું વિધાન કરવામાં આવે, એને પાછળથી જે રિપ્લેસ કરવામાં આવે છે બીજા અક્ષર સાથે, એટલા માટે જો કીધું છે કે જેનું વિધાન કરવામાં આવે તેને પ્રત્યય કહેવામાં આવે છે। તો અહીંયા તમને ખબર પડી ગઈ કે યકાર છે એ શું છે? પ્રત્યય, અને ઇકાર શું છે? અપ્રત્યય। જેના સ્થાનમાં કરવામાં આવે એ અપ્રત્યય અને જેનું વિધાન કરવામાં આવે એ પ્રત્યય। આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે કોને પ્રત્યય કહેવાય, તો જેનું વિધાન કરવામાં આવે તેને પ્રત્યય કહેવાય છે। હવે હું તમને એમ કહું કે સના સ્થાનમાં શ થાય છે તો શ છે પાછળનો સગડીનો એ કેવો છે? પ્રત્યય છે, અને જેના સ્થાનમાં થાય છે એ શું છે? તો કે અપ્રત્યય છે। તો પ્રત્યય અપ્રત્યય, અને અવિધીયમાન અણ અને ઉદિત પોતાના સવર્ણોનો બોધ કરાવે છે। આખા સૂત્રનો જે સાર હોય તો એ આ એક જ લીટી છે, અને આ એક જ પંક્તિ આપણે સમજવાની છે કે અવિધીયમાન અણ ઉદિત ચ સવર્ણસ્ય સંજ્ઞા સ્યાત। તો અણ અને ઉદિત કેવા હોવા જોઈએ? અવિધીયમાન। અવિધીયમાન એટલે કે જેનું વિધાન કરવામાં ન આવતું હોય, એટલે જો અહીંયા મેં તમને કહી દીધું છે કે કોને વિધીયમાન કહેવાય કોને અવિધીયમાન કહેવાય। હવે તમને પ્રત્યય અને અપ્રત્યય ખબર છે, પ્રત્યય એટલે જેનું વિધાન કરવામાં આવતું હોય, તો કોનું વિધાન કરવામાં આવે છે? યકારનું, એટલે પોતે કેવો થઈ ગયો? વિધીયમાન। તો વિધીયમાન અને પ્રત્યય એ બંને સરખા જ કહેવામાં આવે છે, અને સ્થાની પણ કહેવામાં આવે છે, કારણ કે મૂળ એ પોતે એનું સ્થાન એને ધારણ કરેલું હોય છે, પછી એની જગ્યાએ ઓર્ડર આપવામાં આવે છે। ઇકારના સ્થાનમાં જે કંઈ પણ થાય છે, સ્થાનીના સ્થાનમાં જે આદેશ થતો હોય છે એ વસ્તુ કરવામાં આવે છે। અહીંયા આપણે સ્થાની ઇકાર છે અને આદેશ છે એ યકાર છે। તો આવી રીતના જે સ્થાની અને આદેશ, પ્રત્યય અને અપ્રત્યય, અને વિધીયમાન અને અવિધીયમાન, આનો તમારે અર્થ યાદ રાખવાનો છે। ફરી એકવાર કહી દઉં છું કે પ્રત્યય કોને કહેવાય અને અપ્રત્યય કોને કહેવાય, વિધીયમાન કોને કહેવાય અને અવિધીયમાન કોને કહેવાય। તો પ્રત્યય અને વિધીયમાન અને સ્થાની એ બંને સરખા જ છે, શું કામ? કારણ કે આપણે વાત કરી કે જેનું વિધાન કરવામાં આવતું હોય એને શું કહેવાય? વિધીયમાન। જેનું વિધાન કરવામાં આવતું હોય એને શું કહેવાય? પ્રત્યય। જેનું વિધાન કરવામાં આવતું હોય એને શું કહેવાય? આદેશ। તો ત્રણ શબ્દને યાદ રાખવાના છે, વિધીયમાન, અપ્રત્યય અને આદેશ। એ કોણ છે? આમાં યકાર છે। તમે ઉદાહરણમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે યકાર છે ને એ થવાવાળો છે, અને જે મૂળમાં કોઈ અક્ષર હોય ને તો ઇકાર છે। જો આ ઉદાહરણમાં એમ જ છે, સંધિ છૂટી શું પડી? પ્રતિ અગ્રે અયહ, તો પ્રતિનો ઈ છે એ હતો ત્યાં, એટલે કે સ્થાની છે, અને અ છે સોરી ય એ કરવામાં આવ્યો, તો એ કરવામાં આવ્યો એના કારણે શું છે? વિધીયમાન। અને અવિધીયમાન કોણ થશે? તો કે જે સ્થાની હોય એ, કે જેના સ્થાનમાં આપણે યકાર કરીએ છીએ, કોના સ્થાનમાં કરીએ છીએ? તો કે ઇકાર। તો અવિધીયમાન કયો કે અપ્રત્યય કયો કે સ્થાની કયો એ પણ સરખું, અને વિધીયમાન કયો
प्रत्यय कियो के आदेश कियो ए पण सरखू। तो हवे टूंक में तमने एटलू समझाई गयू के विधीयमान कोने कहवाय अने अविधीयमान कोने कहवाय, प्रत्यय कोने कहवाय, अप्रत्यय कोने कहवाय, स्थानी कोने कहवाय अने आदेश कोने कहवाय। हवे जो आज मुख्य पंक्ति जे हूँ कहते तो ए शू अविधीयमान जे अण छे अने उदित छे ए पोताना सवर्णनो बोध करावे छे। तो सवर्णनो बोध करावो एटले शू, सवर्ण एटले तो तमने ख्याल छे के एने एना जे ग्रुप में आवता होय एना वर्ग में आवता होय, जेम के अ छे तो एनी अंदर कोण कोण आवे तो के अना 18 भेद, पछी ईनी अंदर कोण आवे तो ईना 18 भेद, ऊनी अंदर कोण आवे, ऊना सवर्णियो क्या क्या कहेवाय तो के ऊना 18 भेद। तो एवी रीतना सवर्णनी तो तमने खबर छे, पण बोध करावो एटले शू, तो अहींया जो कोई सूत्र छे वो अपने मानी लीए के ए शू करे छे, इकार ना स्थान में यकार करे छे। हवे इकार केवो छे अहींया सूत्र में केवो आपेलो छे, ह्रस्व। अने आ जो बीजू उदाहरण जुओ, एमां तो दीर्घ इकार छे छता पण ईना स्थान में य थई गयो छे, तो सूत्र में तो ई ज कीधो तो, तो अहींया तो दीर्घ ई छे छता पण त्यां यकार थई गयो। एनो मतलब शू थयो के जे अविधीयमान छे ए पोताना सवर्णीनो बोध करावे। हवे आ सूत्र में भले खाली एक ज कीधो छे, पण ई जे इकार छे ए 18 प्रकारना इकारनो बोध करावे छे, एटले ह्रस्व भले कीधो पण एनाथी दीर्घनो बोधय थाय छे अने प्लुतनो बोधय थाय छे, એટલે કોઈ પણ પ્રકારનો ઈકાર હોય એવો અર્થ અહીંયા થાય, ભલે એ રસ્વ આપેલો હોય કે દીર્ઘ આપેલો હોય એનાથી મતલબ નથી, પણ અવિધીયમાન છે કે નહીં જોવો, કારણ કે એના સ્થાનમાં આપણે કરવાનું છે ઈકાર અવિધીયમાન। તો અવિધીયમાન પછી શું કીધું છે, અણ પ્રત્યાહાર, તો અણ પ્રત્યાહારમાં ઈકાર આવી જાય છે, અ ઈ બીજો જ અક્ષર છે, તો ઈકાર છે એ અણ પ્રત્યાહારમાં પણ આવે છે, અવિધીયમાનમાં પણ છે, એટલા માટે ઈકાર કહેવાથી કેટલાનો બોધ થશે, 18 પ્રકારના ઈકારનો। એટલે પછી એનો અર્થ શું થાય કે 18 પ્રકારના ઈકારમાંથી કોઈ પણ ઈકાર હોય તો એના સ્થાનમાં યકાર થાય છે। એટલા માટે જો બે ઉદાહરણ આપ્યા, એક તો હ્રસ્વવાળું પછી દીર્ઘવાળું, તો આનો સાર શું છે, તો પાણિનીએ બહુ સરળ કરી નાખ્યું પહેલેથી જ। હવે પાણિનીએ અહીંયા એવું કહેવું પડત કે હ્રસ્વ ઈ દીર્ઘ ઈ પ્લુત ઈ એવું એને કીધું નહીં, પણ પહેલાં એવું કહી દીધું કે અવિધીયમાન હોય અને અણ હોય તો એ પોતાના 18 પ્રકારનો બોધ કરાવશે। હવે આ જોવો યકાર છે, તો યકાર એના કોઈ સવર્ણીઓનો બોધ કરાવશે નહીં, શું કામ, કારણ કે એ શું છે, વિધિયમાન છે, અને આપણે કેવો હોવો જોઈએ, અવિધિયમાન, બરાબર। તો આવી રીતના ક્યા અક્ષરના સવર્ણીઓનો બોધ થાય કે ન થાય એ આપણને કેમ ખબર પડે, સવર્ણ તો છે જ, જેમ કે ઈકાર છે તો એના 18 પ્રકારના ભેદ તો છે જ, પણ એ આપણે ગ્રહણ કરવાના કે નહીં, તો એ ગ્રહણ શક્તિ ક્યાં સૂત્રમાં છે, અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય। હવે ઈકારના સવર્ણીઓ 18 છે એ તો આપણને આ સૂત્ર દ્વારા જ ખબર પડી ગઈ, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, પણ એનું ક્યાં એનું ગ્રહણ કરવું, કઈ જગ્યાએ એનો આપણે અર્થ કરવો 18 પ્રકારનો, જો અહીંયા ઈ એક જ લખ્યો છે તો આ એક જ ગણવાનો કે 18 પ્રકારનો, એ શંકાને દૂર કોણ કરે છે, અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય। એટલા માટે હવે તમને ખબર પડી ગઈ, અવિધીયમાન એટલે કે સ્થાની, જે મૂળ અક્ષર કે જેના સ્થાનમાં આપણે બીજું કાંઈ કરતા હોય, એટલે કે અવિધીયમાન, અને કેવો હોવો જોઈએ અક્ષર, અણ પ્રત્યાહારમાં આવવો જોઈએ। અણ પ્રત્યાહારમાં કેટલા અક્ષર આવે છે જોવો, તો આ લખેલા છે મેં, અ ઈ ઉ રુ લૃ એ ઓ ઐ ઔ અને હ ય વ ર, હજી બીજા ચાર અક્ષર આવે છે એ મેં નથી લખ્યા, એ પણ આની અંદર આવે છે, આટલા અક્ષર આવે છે જોવામાં, અ ઈ ઉ રુ લૃ એ ઓ ઐ ઔ હ ય વ ર લ ને ણ છે। તો આવી રીતના આમાંથી કોઈ પણ અક્ષર હોય અને અવિધીયમાન હોય તો તે એના સવર્ણીઓનો બોધ કરાવે છે। હવે પ્રશ્ન એવો થાય કે ણકાર છે એ તો બે જગ્યાએ છે, તો તમે આટલા બધા અક્ષર શું કામ લીધા, આ ણકાર સુધીનો પણ આપણે લઈ શકીએ ને કે અ ઈ અને ઉ ત્રણ જ અક્ષર આવે, તો કોઈ કેવું કે અ ઈ ઉ રૂલ રૂ બધા અક્ષરો આવે આ બીજા ણકાર સુધી, તો પહેલા ણકાર સુધી લેવો કે બીજા ણકાર સુધી લેવો, એના માટેની પણ ચોખવટ અહીંયા કરી દીધી છે। અત્ર એવ અણ પરેણ અણકારેણ, એટલે કે આ જ સૂત્રમાં જો લખ્યું છે, અત્ર એવ અણ પરેણ અણકારેણ, અહીં જ આ સૂત્રમાં જે અણ પ્રત્યાહારની વાત કરી છે એ પાછળ, પર એટલે પાછળના અણકાર સુધી લેવાની છે, એટલે જો પાછળનો અણકાર ક્યાં સુધી આવે, તો કે લ સુધી, અ ઈ ઉ છેલ્લા અક્ષરની તો ઈ સંજ્ઞાને લોપ થઈ જાય છે, રૂલ રૃ એ ઓ ઐ ઔ હ ય વ ર લ, આટલા અક્ષર છે એ અણ પ્રત્યાહારમાં આવે છે, પ્રત્યાહાર બનાવતા તમને આવડી ગયા છે। હવે ટૂંકમાં આનો અર્થ શું થાય છે, આ એક જાતનો શોર્ટકટ છે કે
एक ज अक्षर कई बधा अक्षर ना बोध थी जाए कि जेना कारण बहु लांबू सूत्र न बने। जो फॉर्म्यूला हो बहुत टूकू होवु जो लाघव होवु जो सूत्र बहुत नानू होवु जो अर्थ एम बधो जाव जो एना व्यवस्था करी है एज आ व्यवस्था है। तो पहला तो अपन शू करू तुल्यस्य प्रयत्न द्वारा कही दीदू कि आना सवर्णीय है। पछी तमारे क्या केनो बोध करवो एना माटेनु एक तमने सरस मजानु सूत्र आपी दीधु कि जो अविधीयमान होय ने ई ज पोताना सवर्णीयनो बोध करावशे। हवे अहींया धारो के एवुं होत ने कि यकार अहींया होत अने इकार अहींया होत तो इकारना 18 प्रकारना बोध थात नहीं, जे लेखो होय सूत्रमां एनो ज बोध थाय। पण इकारना स्थानमां एटले के अविधीयमान होवाना कारणे ज एना 18 प्रकारनो बोध थाय छे। हवे आनो तमे ऊंधो करी लियो तो यकारना स्थानमां इकार थाय छे। हवे स्थानी कोण थयो? य थयो अने इकार केवो थई गयो? प्रत्यय, विधीयमान थई गयो। तो विधीयमान छे ए पोताना सवर्णियोनो बोध करावे नहीं, एटले ई छे ई फक्त एक ज प्रकारनो रहेशे। आ तेना जेवुं थयुं के आपणे बर्थडे पार्टी होय तो शुं करीए? तो आपणे खाली जे आपणो फ्रेंड होय एने ज बोलावीए, अने लग्न होय तो शुं कहीए? के सपरिवार आवजो। आवी ज रीतना अहीं कही दीधुं के जो अविधीयमान होय एवो कोई अण प्रत्याहारनो अक्षर होय, अण प्रत्याहारमां आटला अक्षरो आवे छे ए पण खबर पड़ी गई, तो ए पोताना बधा प्रकारना जे सवर्णियो छे एना जे ग्रुपमां जेटला अक्षर आवता होय ए बधानो तमने एनाथी ख्याल आवी जशे। ज्यारे विधीयमान होय के जे थवानो छे एमां आ सूत्र छे लागू पड़शे नहीं। एटला माटे जो कही दीधुं पहलेथी एकवार जोई लो, आ सूत्र जेनुं विधान करवामां आवे एने प्रत्यय कहेवाय छे। विधान कोनु करवामां आव्युं? अहींया यकारनुं, एटले जो सामे लख्युं छे प्रत्यय, जेनुं विधान करवामां आवे एने बीजुं शुं कहेवाय? विधीयमान। अने यकार सिवायनुं शुं वध्युं? तो के इकार, एने शुं कहेवाय? अविधीयमान। हवे आगळ वाँचो, जेनुं विधान करवामां आवे तेने प्रत्यय कहेवामां आवे छे। अने अविधीयमान जे अण होय अविधीयमानमां पण फक्त अण आटला ज अक्षरो, बाकी बधा अक्षरो पोताना सवर्णियोनो बोध करावशे नहीं। એટલા માટે એને ચોખવટ કરી દીધી કે અણ પ્રત્યાહાર, અને બીજું શું કીધું? ઉદિત પોતાના સવર્ણનો બોધ કરાવે છે। હવે ઉદિત એટલે શું છે એ આપણે જોઈ લઈએ। ઉદિત એટલે ઉકારની ઇત સંજ્ઞા થાય, તો ઉ અને ઇત એને ભેગું કરી દીધું એટલે ઉદિત। તો જે વર્ણોમાં જો અહીં લખ્યું જ છે બ્રેકેટમાં કે ઉકારની ઇત સંજ્ઞા થયા હોય એવા વર્ણો, જેમ કે જો કુ ચુ ટુ તુ પુ, તો સૂત્રમાં પાંચ અક્ષર ધારો કે કેવા હોય? જુઓ આઈડિયા, આ પાંચ અક્ષર ક્યાં ક્યાં? ક, ખ, ગ, ઘ, ંગ, આ બધા એકબીજાના સવર્ણીઓ છે? હા છે, કારણ કે સ્થાન અને પ્રયત્ન બંને બંને બધાના સરખા છે, હા છે। પણ સવર્ણ છે એ તો ખબર પડી ગઈ, પણ બોધ કેવી રીતના થશે? તો કે જ્યારે કુ એટલે કે કની પાછળ ઉકાર હોય ત્યારે જ પાંચે પાંચ પ્રકારનો બોધ થશે। તો જ્યારે કુ કહેવામાં આવશે ને આગળ પાણીની કોઈ પણ સૂત્રમાં એવું લખશે ને કે કુ, ત્યારે પાંચ અક્ષરનો બોધ થશે, ક, ખ, ગ, ઘ અને ંગ। તો ઉકાર હોવો ફરજિયાત છે તો જ એના બીજા બધા સાથીઓનો બોધ થશે, બાકી નહીં। જો અહીંયા એ જ કીધું છે કે અવિધીયમાન અણ અને બીજું ઉદિત, તો ઉદિત ક્યાં ક્યાં છે એ પણ કહી દીધું। કુ ચુ ટુ તુ પુ એ તે ઉદિત, કુ ચુ ટુ તુ પુ, આ પાંચ વર્ગ જો બધા વર્ગના પહેલા પહેલા અક્ષર છે આ બોક્સમાં, ક, ચ, ટ, ત, પ, તો ક એની પાછળ જો ઉ આપી દઈએ ને તો પાંચે પાંચ અક્ષરનો બોધ થઈ જાય, ચ એની પાછળ ઉ આપી દઈએ તો પાંચે પાંચ અક્ષરનો બોધ થઈ જાય, ટ એની પાછળ જો આપી દઈએ ઉકાર તો એનામાં પણ પાંચ પ્રકારના અક્ષરનો બોધ થઈ જાય। પણ એ ઉકારને આપણે ગણવાનો નથી, એની ઇત સંજ્ઞા થઈ જાય છે અને એનો શું થઈ જાય છે? લોપ થઈ જાય છે। એટલા જ માટે કીધું ઉદિત, ઉકારની ઇત સંજ્ઞા। તો આવી રીતના પાંચે પાંચ અક્ષરને કહેવાની એક સરળ રીત છે એ આમાં કહેવામાં આવી છે, અને આમાં અણ પ્રત્યાહાર છે કે જે અના 18 પ્રકારના ભેદ થાય છે એની પણ વાત કરવામાં આવી છે। તો જુઓ હવે ક્યા વર્ણ દ્વારા કેટલા અક્ષરોનો બોધ થશે? તદ એવમ અ ઇતિ અષ્ટાદશાનામ સંજ્ઞા, તો આમ અ થી 18 પ્રકારનો બોધ થાય છે। હવે એવું કંઈ આવે કે અની જગ્યાએ ઇકાર થાય છે, તો અની જગ્યાએ ઇકાર થાય એનો મતલબ કે અના જેટલા ભેદ છે એમાંથી કોઈ પણ અક્ષર ત્યાં હોય તો એની જગ્યાએ શું થાય છે? ઇકાર થાય છે। પણ ઇકાર જે આપેલો હોય એ જ થશે, કારણ કે એ શું છે? વિધીયમાન છે, એટલે એના કોઈ સવર્ણીઓનો બોધ થશે નહીં। તો જે અવિધીયમાન હોય એને જ આ સૂત્ર લાગુ પડે છે, બરાબર? તો અના સ્થાનમાં ઈ થાય છે તો અને લાગુ પડશે, ઈના સ્થાનમાં ય થાય છે તો ઈને લાગુ પડશે, લના સ્થાનમાં પ થાય છે તો લને જ લાગુ પડશે, તો
जेना स्थान में कोई अक्षर थतो होय एटले के जे स्थानी होय अविधीयमान होय अप्रत्ययी होय तेना ज जे एना साथी मित्रो होय एना जे वर्गना अक्षरो होय एना जे सवर्णियो होय एनो बोध थाय छे। तो एवी रीतना जोईए तो क्या अक्षर थी केटला प्रकारनो बोध थाय, जेम के अ छे तो एना सवर्णियो केटला छे 18, अना केटला प्रकार आपणे जोया था 18, ए बधाना स्थान अने प्रयत्न सरखा छे। तो अ कहेवाथी जो अविधीयमान होय तो एना 18 प्रकारनो बोध थाय छे। एवी ज रीतना इकार अने उकार पण जे छे एना 18 प्रकारनो बोध थाय छे। जुओ अ ई उ अने रु ई चारे ना केटला केटला भेद छे 18 18 18 18। तो अ एना 18 भेद छे। पछी जो बीजी लाइन मां कीधुं तथा इकार उकारो एटले के इकार अने उकार ना पण 18 प्रकारना बोध थाय छे। पछी छे रुकारस त्रिणुशतः, हवे रुकारना केम 30 प्रकारना कीधा, एवं रुकारोपी अने रुथी पण 30 प्रकारनो बोध थाय छे। केवी रीतना जो आमां रुना केटला भेद छे 18 અને રૂના કેટલા છે 12, તો રૂના 30 કહી દીધા, રૂના પણ 30 કહી દીધા, એવું શું કામ? તો જો આપણે આજે ભણ્યા કે રૂ અને લૃ એ એકબીજાના સવર્ણિયો કહેવામાં આવે છે, તો રૂ અને લૃ એકબીજાના સવર્ણિયો છે, એની પરસ્પર સવર્ણ સંજ્ઞા થાય છે, એટલા માટે હવે એ બેના ભેદ આપણે મિક્સ કરી દેવાના, ટોટલ કરી દેવાનો। તો રૂ કહેવાથી લૃનો બોધ થશે અને લૃ કહેવાથી રૂનો બોધ થશે। હવે બેનો ટોટલ કરો તો रू अने लू, तो रूना 18 लूना 12, 18 प्लस 12 बराबर 30, तो रूना पण 30 प्रकारनो बोध थशे अने लू कहेवाथी पण 30 प्रकारनो बोध थशे। जो रुकारथी अने रुकारथी 30 प्रकारनो बोध थाय छे। एवी रीतना एच प्रत्यारथी केटला प्रकारनो बोध थाय छे 12 प्रकारनो, कारण के रस्वनो अभाव छे ने। जो एच ना दीर्घ अने प्लुत ज छे, कारण के बे अक्षरोनो मळेलो छे अ अने ई, द्विमात्रिक छे એટલે આનો રસ્વ પ્રકારનો ભેદ જ નથી, એટલા માટે એના 18 નથી। ટોટલ કેટલા છે 12 12 12 12, અને ચાર અક્ષર આવી જાય એ ઓ આઈ ઔ, ચારે ચાર અક્ષરના 12 12 12 12 એમ ભેદ એના છે, એટલા માટે એચ પ્રત્યાહારમાં આવતા વર્ણોના 12 પ્રકારના જે વર્ણો છે એનો બોધ થાય છે। તો આવી રીતના આજે આપણે જે સવર્ણ સંજ્ઞા આપણે કરી લીધી હતી ઓલરેડી, એ સવર્ણનું ક્યારે તમારે ગ્રહણ કરવું એનો આપણને ખ્યાલ આવ્યો। તો ક્યારે કરવું જોઈએ? પહેલાં તો કઈ શરત છે? અવિધીયમાન હોવો જોઈએ। શું? અણપ્રત્યાહાર। તો અણપ્રત્યાહાર જ્યારે અવિધીયમાન હોય ત્યારે એ પોતાના સવર્ણિયોનો બોધ કરાવશે। એટલે કે સૂત્રમાં ધારો કે કોઈ અકારને માટે સૂત્ર બનાવેલું છે, તો એ અકારને જે લાગુ પડતું હશે એ બીજા એના 18 પ્રકારના ભેદને પણ લાગુ પડશે। એટલે તમે ત્યાં એવું ન કહી શકો કે અહીંયા તો અની વાત કરી છે, અહીંયા તો આ છે, અ હોય કે આ હોય, અવિધીયમાન હોય તો એ 18 18 પ્રકારના એનો આપણે બોધ કરવાનો। એવી જ રીતના જે અવિધીયમાન હોય એનો જ બોધ થશે। પછી બીજું હતું ઉદિત, એટલે ઉકારની ઇત્સંજ્ઞા કરી અને કુ, એટલે કે સૂત્રમાં એવું આવે કુ, તો એ કુથી કેટલા અક્ષરનો બોધ થશે 5, એ આપણે આગળ આવવાનું છે ત્યારે જોશો કે કુ કહેવાથી 5 પ્રકારના વર્ણોનો બોધ થાય છે। એવી રીતના ચુ ટુ તુ અને પુ, તો આવી રીતના ક્યારે પોતાના સવર્ણિયોનો બોધ કરવો એ આપણને અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય એના દ્વારા આપણને ખબર પડી। તો બંને વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખજો, તુલ્યસ્ય પ્રયત્નમ સવર્ણમ અને રુલરૂ વર્ણયોર મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, આ બંને આપણને ફક્ત ને ફક્ત એટલું કહે છે કે કયો વર્ણ કોનો સવર્ણ છે, એટલે કે ક્યા એકબીજાના સાથી વર્ણો છે, પણ ક્યારે કોને ગ્રહણ કરવા, ક્યારે કોનો બોધ કરવો, ક્યારે એકને લાગુ પડે તો બધાને લાગુ પાડવું એના સવર્ણિયોને, એ વાતનું જ્ઞાન આપણને અણુદિત સવર્ણસ્ય ચા પ્રત્યય કરાવે છે। અને એ પણ થોડી શરતો મૂકે છે, જેમ કે અવિધીયમાન ઉદિત હોય ત્યારે વગેરે વગેરે। તો આવી રીતના આપણે આનો પ્રયોગ જ્યારે આવશે ત્યારે વધારે તમને સમજાશે, પણ અત્યારે આપણે એટલું રાખીએ છીએ। આગળના વર્ગમાં આની જે છેલ્લી બે પંક્તિઓ બાકી છે એ જોશું, અને છેલ્લા ત્રણ સૂત્ર સંજ્ઞા પ્રકરણના છે એના વિશે પણ ચર્ચા કરશું। તો અત્યારે અહીં સુધી રાખીએ, નમસ્કાર।